नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित प्रकरण नंबर आठ राशियों की तुलना। तो एनी अंदर आज अपने विद्यार्थी मित्रों सादा व्याज विषय अपने अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों सौ प्रथम मुद्दल कोने कहेवाय, जेने इंग्लिश में प्रिंसिपल तरीके ओळखवामां आवे छे। तो जे रकम व्याजे मूकवामां के लेवामां आवेली होय, जे रकम व्याजे लेवामां के मूकवामां आवी होय ते रकमने मुद्दल कंसमां प्रिंसिपल तरीके ओळखवामां आवे छे। तो मुद्दल कोने कहेवाय विद्यार्थी मित्रों? तो जे रकम व्याजे लेवामां के मूकवामां आवेली होय ते रकमने आपणे मुद्दल कहीए छीए, अने मुद्दलने आपणे पी वडे दर्शावाय छे। हवे मुद्दत जेने अंग्रेजी में टाइम ऑफ पीरियड तरीके ओळखवामां आवे छे। तो जेटला समयगाळा माटे रकम व्याजे लेवामां के मूकवामां आवी होय ते समयगाळाने मुद्दत, जेने इंग्लिश में कहवाय विद्यार्थी मित्रों टाइम पीरियड कहीए छे। तो फरीथी मुद्दत एटले विद्यार्थी मित्रों जेटला समयगाळा माटे रकम व्याजे लेवामां के मूकवामां आवे ते समयगाळाने मुद्दत टाइम पीरियड कहे छे। विद्यार्थी मित्रों आ मुद्दत ये वर्षमां पण होय, महीनामां पण होय के दिवसोमां पण होई शके छे। एटले के आपणे एक वर्ष माटे लीधेला होय, पांच महीना माटे लीधेला होय के तीस दिवस माटे आपणे लीधेला होय। हवे विद्यार्थी मित्रों व्याज, तो मुदतने अंते मुद्दल उपरांत चूकवी पड़ती के मळती वधारानी रकम ने व्याज इंटरेस्ट तरीके ओळखवामां आवे छे। फरीथी व्याज कोने कहेवाय विद्यार्थी मित्रों? मुदतने अंते मुद्दल उपरांत चूकवी पड़ती के मळती वधारानी जे रकम एने आपणे व्याज इंटरेस्ट तरीके ओळखीए छीए। हवे व्याजनो दर, तो व्याजनो दर कोने कहेवाय विद्यार्थी मित्रों? तो रुपया सौना एक वर्षनू व्याजने व्याजनो दर कौंसमां इंग्लिशमां रेट ऑफ इंटरेस्ट तरीके ओळखवामां आवे छे अथवा तो कहे छे। अहींया विद्यार्थी मित्रों व्याजनो दर रुपया सौना एक वर्षना व्याजने व्याजनो दर कहे छे, अथवा तो विद्यार्थी मित्रों एने जो मास आपेला होय तो अहींया रुपया सौना बार मासना व्याजने पण व्याजनो दर कहे छे, अथवा विद्यार्थी मित्रों रुपया सौना 365 दिवसनू ना व्याजने पण व्याजनो दर तरीके ओळखवामां आवे छे।
અને વ્યાજનો દર વિદ્યાર્થી મિત્રો ટકામાં દર્શાવાય છે. તો વ્યાજનો દર ટકામાં દર્શાવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વ્યાજ મુદ્દલ, તો વ્યાજ મુદ્દલ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો વ્યાજ મુદ્દલ, તો મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કે એને રાસ પણ કહે છે, જેને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? અમાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે પરીક્ષામાં તમને કોઈ પૂછે કે ભાઈ રાસ કોને કહેવાય? તો વ્યાજ મુદ્દલને રાસ પણ કહેવામાં આવે છે. તો મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાજ મુદ્દલનું આપણે સૂત્ર લખી શકાય, તો મુદ્દલ પ્લસ વ્યાજ. હવે મુદ્દલને આપણે એ તરીકે ઓળખીએ છીએ, પછી મુદ્દલને આપણે પી તરીકે ઓળખીએ છીએ અને વ્યાજને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર, સાદું વ્યાજ શોધવાનું સૂત્ર, તો આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી બાય 100, જેમાં પી તમારી શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રિન્સિપલ એટલે મુદ્દલ. આર એ શું છે? તમારો વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને ટી એ તમારું શું છે વિદ્યાર્થી મિત્રો? મુદ્દત, જે વર્ષમાં પણ હોઈ શકે અને દિવસોમાં પણ હોઈ શકે કે માસમાં પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે, જે આપણે ધોરણ નંબર 8ની અંદર ખાસ આનો ઉપયોગ આપણે કરવાનો થશે, એટલે આ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એ પ્રમાણે મુદ્દલ, મુદ્દત, વ્યાજ, વ્યાજનો દર, વ્યાજ મુદ્દલ અને સાદું વ્યાજ શોધવાનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર, આ બધું ધોરણ અગાઉના ધોરણ 8ની અંદર આપણે ખાસ જરૂર પડવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે આને આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ વ્યાજના સૂત્ર ઉપરથી આપણને રકમમાં એવું પણ પૂછાય કે ભાઈ કેટલા રૂપિયા, એટલે કે મુદ્દલ શોધવાનું પૂછાય, તો એ વખતે આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું લખીશું? તો એ આપણા પાસે આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, કે I બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી બાય 100. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો P શોધવો છે, તો આ બધું અહીંયાથી આપણે શું કરવું પડે? બીજી બાજુ લઈ જવું પડે. તો 100 અહીંયા ભાગાકારમાં છે વિદ્યાર્થી મિત્રો, તો ડાબી બાજુ જશે તો શું થશે? ગુણાકાર. અને R અને T ગુણાકારમાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે બીજી બાજુ જશે એટલે શું થશે? ભાગાકાર. તો સૌ પ્રથમ આ 100 અહીંયા લઈ જઈએ, તો 100 ગુણ્યા આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી. હવે પીને એકલો પાડવો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આર અને ટી ગુણાકારમાં છે, તો આ બાજુ જશે એટલે શું થશે? ભાગાકાર. તો 100 ગુણ્યા આઈ આર ગુણ્યા ટી બરાબર પી. તો વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો લખીએ, પી બરાબર 100 ગુણ્યા આઈ ભાગ્યા આર ગુણ્યા ટી. તો આ વિદ્યાર્થી મિત્રો આપણું મુદ્દલ શોધવાનું સૂત્ર થયું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જો મુદ્દત શોધવી હોય, મુદ્દત ટી શોધવું હોય, તો ટી શોધવાનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો શું કરીશું? આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી બાય 100. તો હવે ટીને કરતાં બનાવો છે, ત્યાં 100 આ બાજ જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 100 ગુણ્યા આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી. હવે ટીને કરતાં બનાવો છે, ત્યાં આ બંને ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો ટી બરાબર 100 ગુણ્યા આઈ ભાગ્યા પી ગુણ્યા આર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાજનો દરને કરતાં બનાવ, એટલે કે વ્યાજનો દર શોધવો છે, જેને આપણે શું કહીએ છીએ? મુદ્દલ, સોરી
વ્યાજનો દર આપણે શોધવો છે, એટલે કે આર શોધવાનું સૂત્ર. તો આર શોધવાનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે પી ગુણ્યા આર ગુણ્યા ટી બાય 100 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 100 ગુણ્યા ટી બરાબર આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી. હવે આને કરતા બનાવીશું વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? આર બરાબર 100 ગુણ્યા આઈ ભાગ્યા પી ગુણ્યા ટી. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાજનો દર શોધવાનું શું થયું વિદ્યાર્થી મિત્રો? સૂત્ર થયું. તો આ ત્રણ સૂત્રો પણ આપણે ખાસ ધ્યાન રાખીશું, જેથી કરીને આપણે દાખલામાં ખૂબ જ ઉપયોગી થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક દાખલાઓ જોઈએ. પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો કે 5% વાર્ષિક વ્યાજના દરે રૂપિયા 10,000 જમા કરાવવામાં આવે છે, તો એક વર્ષના અંતે કેટલા રૂપિયા વ્યાજ મળે એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણો પી એટલે કે આપણી મુદ્દલ પી બરાબર કેટલા છે? 10,000. આર એટલે વિદ્યાર્થી મિત્રો વ્યાજનો દર. આર બરાબર 5%. અને મુદ્દત જેને આપણે ટી કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 1 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદું વ્યાજ શોધવું છે, તો સાદા વ્યાજનું સૂત્ર આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100. હવે સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રકમ મૂકી દઈએ, પી એટલે 10,000, આર એટલે 5, ટી એટલે 1 ભાગ્યા 100. અહીંયાથી શું શું ઉડાડીશું એટલે વિદ્યાર્થી મિત્રો 100 × 5 = 500. તો આપણે સાદું વ્યાજ વિદ્યાર્થી મિત્રો કેટલું મળ્યું? 500 રૂપિયા મળે છે. બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 7% વાર્ષિક વ્યાજના દરે રૂપિયા 3,500 આપવામાં આવે છે, તો 2 વર્ષના અંતે મળતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા મુદ્દલ પી કેટલા રૂપિયા? 3,500. વ્યાજનો દર આર બરાબર 7%. અને મુદત ટી બરાબર 2 વર્ષ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લખીશું, આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી બાય 100. પી એટલે 3500, 7 × 2 ભાગ્યા 100. અહીંયાથી સેદ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો એટલે 35 × 2 = 70, 70 × 7 (47, 49). તો 449 શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તમારું વ્યાજ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવું છે? વ્યાજ મુદ્દલ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? મુદ્દલ વત્તા વ્યાજ એટલે કે એ બરાબર પી પ્લસ આઈ. તો પી કેટલા છે વિદ્યાર્થી મિત્રો? મુદ્દલ 3500. વ્યાજ કેટલું આવ્યું? 490. તો સરવાળો બંનેનો કરીએ તો 3,990 રૂપિયા તમારું શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? વ્યાજ મુદ્દલ એ મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા ગણી શકાય છે. અસ્તું.